હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ દૂધીનું શાક દૂધીના થેપલા મુઠિયા તો તમે ઘણીવાર ગાધા હશે પણ આજે આપણે એકદમ અલગ રીતે દૂધીનો નવો નાસ્તાની રેસીપી જોઈશું જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો ચાલો દૂધીનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ દૂધીનો નાસ્તો બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે એને આ રીતે બંને સાઈડથી થોડું કટ કરી લેવાનું પછી આપણે દૂધીને છોલી લઈશું તો આ રીતે દૂધી છોલાઈ ગઈ છે હવે એને આપણે છીણી લઈએ તો દૂધીના વચ્ચેના સફેદ ભાગને આપણે નથી લેવાનો તો આ રીતે આપણે સફેદ ભાગની અંદર જે બીયા હોય એ ભાગ નથી લેવાનો અને બાકીના ભાગને આ રીતે છીણી લઈશું તો આ રીતે હું બધી જ દૂધી છીણી લઉં છું હવે છીણેલી દૂધીને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને તેમાં એક કપ રવો ઉમેરીશું જે ઝીણો સોજી કહીએ છીએ તે લેવાનો છે સાથે સારા ટેસ્ટ માટે આપણે વન ફોર્થ કપ ચણાનો લોટ ઉમેરીશું એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ થોડો અજમો લઈશું એને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અજમાની ફ્લેવર આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે ખટાશ માટે અહીં મેં આમચૂર પાવડર લીધો છે તે ઉમેરી દઈએ તમે ચાટ મસાલા પાવડર પણ લઈ શકો લીંબુનો રસ પણ ઉમેરી શકો સાથે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો દૂધીમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે તો પહેલાં આપણે પાણી વગર જ આ રીતે મિક્સ કરી લઈશું થોડીવાર માટે આને આપણે રેસ્ટ આપીશું જેથી દૂધીનું પાણી રિલીઝ થશે અને આપણને બેટરની કન્સિસ્ટન્સીની ખબર પડી જશે તો પંદર મિનિટ આપણે આને ઢાંકીને રેસ્ટ આપી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે ને આપણે ચેક કરીએ તો આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે આપણે એમાં વન ફોર્થ કપ દહીં ઉમેરીશું મિક્સ કરી લઈએ સાથે આપણે વન ફોર્થ કપ પાણી ઉમેરી દઈએ અને નાસ્તો એકદમ સોફ્ટ બને એ માટે આપણે એક મોટી ચમચી તેલ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ આ મિશ્રણને આપણે આ રીતે ઘટ્ટ જ રાખીશું ઢીલું એકદમ નહીં કરીએ હવે આપણે આ મિશ્રણને જે થાળીમાં પાથરવાના હોય એ થાળીને તેલથી ગ્રીસ કરી દઈશું જેથી ડીમોલ્ડ જલ્દી થઈ જાય હવે આપણે એક ટી સ્પૂન જેટલો ઈનો લઈશું તે ઉમેરી દઈએ અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે એના ઉપર થોડું પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ તમે ઇનોની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો મિશ્રણ આ રીતનું થોડું ઘટ હોવું જોઈએ ઢોસા કે ઢોકળાના જેવું આપણે મિશ્રણ નથી કરવાનું તો એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આપણું મિશ્રણ તૈયાર છે હવે તેને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈએ અને એને સારી રીતે આ રીતે પાથરી દઈશું હવે અહીં મેં બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એમાં આ રીતે આપણે થાળીને મૂકી દઈશું અને પંદર મિનિટ માટે એને ચડવા દઈએ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણું ચપ્પું આ રીતે ક્લીન આવે છે અને એની સરફેસ પણ એકદમ ડ્રાય થઈ ગઈ છે નાસ્તાને બહાર લઈ લઈએ અને ચપ્પાની મદદથી આ રીતે બધી સાઇડ્સ ખોલી લઈશું હવે આપણે એક ડીશ લઈશું અને એમાં આ થાળીને ઊંધી કરી દઈશું અને આ રીતે થપ થપાવી દઈશું જેથી આપણો નાસ્તો જ સરસ રીતે નીકળી જાય તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ ફ્લફી બનેલો છે હવે આપણે આ નાસ્તાને કટ કરીશું તમે નાસ્તાને આ રીતે પણ ખાઈ શકો છો પણ આપણે આનો વઘાર કરીશું જેથી તેનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે તો આ રીતે મેં એના પીસ કરી લઉં છું તો નાસ્તાના પીસ કરી લીધા છે તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો કેવો જાળીવાળો અને એકદમ ફ્લફી બનેલો છે હવે આપણે એનો વઘાર કરીએ તો એ માટે આપણે એક પેનમાં થોડું તેલ લઈશું તેલને આ રીતે ફેલાવી લઈએ હવે તેલ ગરમ થાય પછી આપણે એમાં એક ચમચી રાઈ ઉમેરીએ બે ચમચી જેટલા તલ ઉમેરી દઈશું તલનું ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે થોડા કરી પત્તા એડ કરી દઈએ હલાવી લઈશું હવે આપણે એમાં નાસ્તાના પીસ મૂકી દઈશું એકસાથે જેટલા આવે એટલા મૂકી દેવાના ગેસની ફ્લેમ લો જ રાખીશું અને આ રીતે આપણે ઉલટ પુલટ કરતા જઈશું અને એને શેકી લઈએ આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો આ આ રીતે રેડ કલરના સ્પોટ આવી જાય પછી આપણે એને પ્લેટમાં લઈ લઈશું તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ આ જ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લૂકમાં એટલું સરસ લાગે છે ને ટેસ્ટી પણ એટલું જ સરસ બને છે આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે ને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ જાળીવાળો બનેલો છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ